नमस्कार मित्रों, गुजरात खेडूत यूट्यूब चैनल में तमारू स्वागत छे। हवामान विभाग द्वारा राज्य में आगामी समय में कड़कड़ती ठंडी पड़शे तेने लईने मोटी आगाही करवामां आवी छे। आ साथे राज्य में आगामी समय में ठंडीनो नवो राउंड शुरू थई शके छे अने राज्य में पवन की गति में पण वधारो थई शके छे। तो मित्रों, आवनारा समय में राज्य क्या विस्तार में भारे ठंडी पड़शे अने क्या विस्तार में सामान्य ठंडी पड़शे तेने लईने आपणे आ वीडियो में संपूर्ण माहिती विस्तारथी मेळवीशुं। तो वीडियो में आगळ वधी ते पहला तमे अमारी चैनल में नवा छो तो चैनल ने नीचे दर्शावेलू लाल कलर नू सब्सक्राइब बटन दबावी चैनल ने सब्सक्राइब करी लेजो, साथे वीडियो ने अंत सुधी जरूर जोजो। तो चलो मित्रों, आजनो आ वीडियो शुरू करिए। शियाळानुं शरूआत थई चूकी छे, परंतु गुजरात सहित देशभरमां नवेम्बर महिनामां नॉर्मल ठंडीनो माहोल रह्यो हतो। आ साथे मित्रों वात करिए तो नवेम्बर महिना दरमियान राज्यमां सामान्य ठंडी पण अनुभवाई हती। आ साथे मित्रों वात करिए तो डिसेम्बर महिनानी शरूआतथी ज राज्यमां गुलाबी ठंडीनो अहेसास थवा लाग्यो छे। વાત કરવામાં આવે તો રાજ્યના અલગ અલગ વિસ્તારમાં સામાન્ય તાપમાનમાં ફેરફાર પણ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે રાત્રિના સમયગાળા દરમિયાન પણ કડકડતી ઠંડી જોવા મળે છે। તો મિત્રો વાત કરીએ તો બપોરના સમયગાળા દરમિયાન સામાન્ય ગરમીનો અનુભવ થાય છે, જેના કારણે હાલમાં બેવડી ઋતુ પણ જોવા મળી રહી છે। ગામડાઓમાં થોડા શિયાળાનો અનુભવ થયો છે, પરંતુ હવે આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાતમાં બે દિવસ બાદ સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધી ઘટાડો થતાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે અને માહિતી પણ આપવામાં આવી છે। ગત રાત્રિએ નલિયામાં 10.4 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું, જે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 15.2 સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું હતું અને અમદાવાદમાં 17.2 ડિગ્રીએ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો રહ્યો હતો, જેના કારણે આ તમામ શહેરોમાં ગરમી તેમજ ગરમી સામાન્ય રીતે જોવાઈ રહી છે, જ્યારે ઠંડી ખૂબ જ વધારે પ્રમાણમાં મળી રહી છે અને આવનારા સમયમાં પણ ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ જરૂર કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સમાચાર મળી શકે।